बीजा प्रकार ना नायलॉन ना रेसाओ विषे अभ्यास करिए। नायलॉन नो कापड़ पण तमे मित्रों जोयेलु ज हशे, नायलॉन ना कपड़ाओ पण तमे बधाय पहेरता हशो। नायलॉन छे ए मानव सर्जित रेसा छे, मानवे बनावेला छे एटले एने मानव सर्जित कहेवाय। नायलॉन छे ए मानव सर्जित रेसा छे। कुदरती काचा माल एटले के वनस्पति जन्य के प्राणी जन्य के ज्या वनस्पति के प्राणी आ बधाय ना उपयोग वगर ए बेमाथी एक पण नो नहीं। वनस्पति जन्य एटले के वनस्पति नो क्या सामेल होय एवा तथा प्राणी जन्य प्राणियों क्या सामेल होय एवा आ बेमाथी एक पण वस्तु नो उपयोग नथी करेल एवा प्रकारना रेसा छे, अलग प्रकारना रेसा छे। ईसवीसन 1931 मां खास याद राखजो, खाली जग्या नी अंदर पूछाई सके छे। 1931 नी अंदर हवे तमने एम थाय के सर तमे जो वनस्पति नी थी बनावट थी नथी बनेला अने प्राणीओ पण एनी अंदर के सामेल नथी एटले के प्राणीओ नी बनावट थी पण नथी बनेला तो ए केवा प्रकारना छे, केवी रीते बने छे वो तमने स्वाभाविक प्रश्न थशे। तो एनो आंसर आपुं छुं के ए कोळसो पाणी અને હવા આ ત્રણ વસ્તુનું મિશ્રણ, ફરી પાછું રિપીટ કરું છું, કોલસો પાણી અને હવા આ ત્રણ વસ્તુના મિશ્રણથી બનાવવામાં આવેલું છે, તમને પૂછવામાં આવી શકે પ્રશ્નમાં। 1931 માંની શોધ થયેલી છે અને ત્રણ વસ્તુનો એની અંદર મિશ્રણ હોય છે, કોલસો હવા અને પાણી। આ ત્રણ વસ્તુથી આ નાયલોન રેસાનું સર્જન કરવામાં આવે છે, માણસ બનાવે છે એટલે માનવ સર્જિત કહી શકાય। તે સૌપ્રથમ સંપૂર્ણ સંશ્લેષિત રેસા હતા, આપણે સંશ્લેષિત રેસાઓની વાત કરીએ છીએ, સંશ્લેષિત એટલે કૃત્રિમ માનવ નિર્મિત માનવ સર્જિત, એમાં સૌથી પહેલા જો કોઈ બનાવવામાં આવેલા હોય તો તે આ નાયલોનના રેસા છે, એટલે કે તે સૌપ્રથમ સંપૂર્ણ પૂરેપૂરી રીતે એની અંદર ક્યાંય કુદરતી પણ સાથ નહોતો, એટલે કે વનસ્પતિ અને પ્રાણીઓનો ઉપયોગ કરવામાં નહોતો આવ્યો, ફક્ત ને ફક્ત માણસે બનાવેલા હોય એવા પ્રકારના સૌપ્રથમ રેસા એટલે આ નાયલોનના રેસા। હવે નાયલોનના રેસાના ઘણા બધા ગુણધર્મો પણ છે જેને લીધે આપણે નાયલોનના કપડા પહેરીએ છીએ અથવા તો આપણા જીવનમાં પણ નાયલોનના રેસાઓનો ઉપયોગ કરીએ છીએ, નાયલોનને ક્યાંક ને ક્યાંક મળી રાખેલું છે આપણી સાથે। દાખલા તરીકે નાયલોનના રેસાનો એક ગુણધર્મ છે, એ ખૂબ મજબૂત હોય છે, સહેલાઈથી તૂટી શકે એવા નથી એટલે મજબૂતાઈને લીધે આપણે એનો ઉપયોગ કરીએ છીએ। બીજું સ્થિતિસ્થાપક, જોડણી ખાસ જોજો, સ્થિતિસ્થાપક લચીલા પણ છડા મોટા ટૂંકા પાતળા એમ કરી શકાય એને સ્થિતિસ્થાપક કહેવાય, જેમ કે કોઈ રબર હોય એને આપણે ખેંચીએ તો લાંબુ થાય, મૂકી દઈએ તો ટૂંકું થઈ જાય ને, એવા પ્રકારના એ સ્થિતિસ્થાપક કહેવાય। અને સાથે વજનમાં કેવા હોય છે, હળવા એકદમ, એટલે એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જવા હોય તો પણ આપણને ખૂબ સહેલું પડે છે, હળવા હોય છે। બીજો એનો ગુણધર્મ એવો છે કે તે ચમકદાર છે, એકદમ ચમકે છે, જોવામાં પણ ખૂબ ગમે એવા તથા સરળતાથી ધોઈ શકાય, આપણે જો એના કપડાઓ બનાવ્યા હોય કે કોઈ જુદી વસ્તુઓ બનાવેલી હોય તો આપણે એના મેલા થયા હોય ત્યારે ધોવામાં પણ ખૂબ સરળતા રહે છે, એટલે આપણને એક તો એ ચમકદાર છે, જોવા ગમે એવા સુંદર છે, સાથે સરળતાથી ધોઈ શકાય એવા પ્રકારના છે, ધોવામાં પણ સહેલું પડે છે, એવા પ્રકારના હોય છે। અને એટલા માટે પાઠ્યપુસ્તકમાં શબ્દ આપેલો છે પ્રચલિત, પ્રચલિત એટલે વિખ્યાત, મોટા ભાગના લોકો આ નાયલોનના રેસાઓનો જુદી જુદી જગ્યાએ ઉપયોગ કરે છે, આપણા જીવન સાથે આ નાયલોન ખૂબ સારી રીતે વણાયેલો છે, આપણે પણ ઘરમાં ઘણી બધી જગ્યાએ નાયલોનનો ઉપયોગ કરીએ છીએ, એટલે ખૂબ પ્રચલિત છે, પ્રખ્યાત છે, ઘણા બધા લોકો એનો યુઝ કરે છે। હવે આપણે તમને ઉદાહરણ આપું તો કેવા કેવા પ્રકારના નાયલોન થી વસ્તુઓ બનાવી શકાય, તો કે મોજા, તમે જે સૂઝની સાથે મોજા પહેરો છો એ શેમાંથી બનાવવામાં આવે છે, નાયલોન, સ્થિતિસ્થાપક હોય છે ને, ઢીલા મોટા થઈ શકે છે। દોરડા, એ પણ તમે કદાચ જોયા હશે નાયલોનના દોરડાઓ પણ। તંબુ, જે આપણે જોયા છે કે ઘણા ગામની અંદર ગામની બહાર છે એ લોકો તંબુ તાણીને રહેતા હોય છે, ઘણા જગ્યાએ આવું આપણે ચિત્ર જોયેલું હોય છે,
તેના તંબુ છે એ નાયલોનના રેસાથી બનાવવામાં આવે છે કારણ કે ખૂબ મજબૂત છે સ્થિતિસ્થાપક છે સહેલાઈથી વાળી શકાય એવું છે સાથે સાથે સવારે આપણે જે ટૂથબ્રશ કરીએ છીએ મિત્રો બરાબર એ ટૂથબ્રશની ઉપરના જે રેસા હોય છે ને એ પણ કેના છે નાયલોનના રેસા છે કારના સીટ બેલ્ટ પણ તમે જોયા હશે કાર ચલાવતી વખતે જે સીટ બેલ્ટ બાંધવામાં આવે છે સેના પટ્ટાઓ છે તો કે નાયલોનના સ્લીપિંગ બેગ અને પડદા આપણા ઘરે બારી મહિનાઓના પડદા લગાવેલા હોય ને એ પણ મોટા ભાગે આવા નાયલોનના કાપડના બનેલા હોય છે એટલે એકદમ દેખાવમાં આપણને ચમકદાર સુંદર જોવા ગમે એવા જુદા જુદા કલર ડિઝાઇન વાળા હોય છે અને સાથે એ ધોવામાં પણ ખૂબ સરળતાથી ધોઈ શકાય છે એટલે આપણને એ વધારે અનુકૂળ આવે છે એટલે નાયલોનના રેસાઓનો આપણે વધુ પડતો ઉપયોગ કરીએ છીએ નાયલોન હજી એ પેરાશૂટ તમે જોયું હશે મિત્રો આજે પુસ્તકમાં બે ચિત્રો આપેલા છે તમને પાછળના પેજ ઉપર પેરાશૂટ વિમાનમાંથી હેલિકોપ્ટરમાંથી આપણે જ્યારે જે પેરાશૂટનો ઉપયોગ કરીએ છીએ અને પર્વતારોહક આપણે જે પર્વતારોહકો હોય છે પર્વત ચડનાર વ્યક્તિઓ એવા લોકો માટેના દોરડાઓ આમ ખેંચી ખેંચી જતા હોય ને હા એ દોરડાઓ છે એ આવા નાયલોનના રેસાઓના કારણે ખૂબ મજબૂત હોય છે જલ્દીથી તૂટતા નથી એટલે કોઈ પણ પ્રકારનો વજન આસાનીથી સહેલાઈથી ખમી શકે છે એટલે આ પેરાશૂટની અંદર નાયલોનના રેસાઓ અને પર્વતારોહકો માટેના જે દોરડા હોય છે એની અંદર પણ આ નાયલોનના રેસાઓનો ઉપયોગ કરવામાં આવે છે તમને નાના પ્રશ્નની અંદર પૂછાઈ શકે એનું શું કારણ છે મુખ્ય તો કે નાયલોનનો તાંતરો એને તાંતરો કહેવાય આપણે જેને રેસા કહીએ છીએ એના બીજા શબ્દમાં તાંતરો કહેવાય એ સ્ટીલનો વાયર મારે જોયું છે ને સ્ટીલનું એના કરતા પણ ખૂબ મજબૂત હોય છે એટલે એકદમ સહેલાઈથી તૂટી જતા નથી ગમે તેટલો વજન ભાર એની ઉપર નાખીએ તો પણ એ મજબૂતાઈ ધરાવે છે એકદમ તૂટી પડતા નથી એટલે આ નાયલોનના રેસાઓ છે એ આપણા જીવન સાથે ખૂબ ભણાયેલા છે અને આપણા જીવનમાં એનો ખૂબ અગત્યનો ફાળો પણ રહેલો છે મિત્રો હવે તમને પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 34 ઉપર એક પ્રવૃત્તિ આપેલી છે એ પ્રવૃત્તિ જોઈએ આપણે કે આપણને એક લોખંડનું સ્ટેન્ડ આપેલું છે એક 60 સેન્ટીમીટર લાંબો દોરો આપેલો છે દોરાને મુક્ત રીતે લટકી શકે એવી રીતે આપણને સ્ટેન્ડમાં લટકાવેલો આપેલો છે સાથે સામે લખેલું છે કે તેના મુક્ત છેડે પલ્લું બાંધેલું છે જો એમાં આપણને દર્શાવેલું છે ત્રાજવું એ આપણે છે ને એ જેમાં વજન મૂકી શકાય દોરો તૂટી જાય ત્યાં સુધી તેમાં એક એક વજન ઉમેરતા જવાના છે આપણે દોરો તોડવા માટે જરૂર પડેલા કુલ વજનની નોંધ કરવાની છે એ શું બતાવે છે તો કે વજન એ રેસાની મજબૂતા સ્ટ્રેન્થ દર્શાવે છે આપણને આ પ્રવૃત્તિનું પુનરાવર્તન આપણે વારે ફરતે દોરાઓ બદલાવશું એક વખત ઊન એક વખત પોલિએસ્ટર ત્યાર પછી રેશમ ત્યાર પછી નાયલોનના દોરા લઈ અને વારે વારે આ પ્રવૃત્તિ કરીશું સાથે નોંધતા જઈશું કે કેટલું કેટલું વજન મૂકવાથી એ દોરો છે એ તૂટી જાય છે આપણને એનાથી એ દોરાઓની સ્ટ્રેન્થ એટલે કે એની મજબૂતાઈનો ખ્યાલ આવશે અને એના આધારે તમને ચડતા ક્રમમાં એક કોષ્ટક આપ્યું છે પેન્સિલ લઈ લો મારી સાથે પૂરતું જવાનું છે પાઠ્યપુસ્તકની અંદર લખવાનું છે જો આપણને પહેલું આપેલું છે કપાસ અને દોરો તોડવા માટે જરૂરી વજન એની અંદર લખો પેલા કૌંસની અંદર કે રેશમના દોરા કરતા ઓછું બીજું જુઓ તો કે ઊન આપેલું છે તો એની અંદર લખો ઓછામાં ઓછું વજન ઊનમાં ઓછામાં ઓછું વજન જોઈશે ત્રીજું છે રેશમ તો એની અંદર જો લખો કપાસના દોરા કરતા વધારે રેશમમાં શું થશે કપાસના દોરા કરતા વધારે જોશે વજન અને ચોથું આપણને આપેલું છે નાયલોન તો આપણે જે હમણાં જ શીખાય મહત્તમ વજન એવું દર્શાવે છે કે સૌથી ઝાઝું વજન જો કોઈ રેસા ખમી શકતું હોય તો તે આ નાયલોનના રેસા છે એટલે કે આ પ્રવૃત્તિ દ્વારા આપણે એવું સાબિત કરી શકીએ કે નાયલોનના રેસાઓ છે ખૂબ મજબૂત છે સહેલાઈથી તૂટે નહીં એ પ્રકારના રેસાઓ છે નીચે લખેલું છે કે તમે દોરાને લટકાવવા માટે હૂક અથવા દિવાલમાં રહેલી ખીલીનો પણ ઉપયોગ કરી શકો છો એવી રીતે પણ દોરો તમે લટકાવી શકો છો ત્રાજવું જ હોય લોખંડનો પાઇપ જ હોય એવું જરૂરી નથી જેના નીચેના છેડે પોલિથીનની થેલી લટકાવેલી હોય કોથળી રાખી અને એમાં પણ તમે એક પછી એક વસ્તુ લખોટી
કાકરા તમારી પાસે જે વસ્તુ અવેલેબલ હોય તે મૂકી અને આવી રીતે તમે દોરાનું પ્રમાણ કાઢી શકો છો કે દોરા કેટલા મજબૂત છે એની સ્ટ્રેન્થ કેટલી છે એ જોઈ શકો છો તમે સાવચેતી એ રાખવાની છે કે બધા જ દોરાઓની લંબાઈ અને જાડાઈ એક સરખી રાખવાની છે કોઈ નાના કે મોટા ટૂંકા કે પાતળા જાડા હોય એમ નહીં બધા જ એક સરખા હોય એવી રીતે તમે આ ઘરે પણ પ્રવૃત્તિ કરી શકો છો ત્યાર પછી પાઠની અંદરનો સૌથી અગત્યનો ટોપિક પોલિએસ્ટર અને એક્રેલિક જોઈશું એમાં સૌ પ્રથમ આપણે પોલિએસ્ટર તો પેલા એની જોડણી ખાસ જોજો લખવાની ખાસે સ્વાબુ ઉતારતી વખતે પોલિએસ્ટર એક્રેલિકની પછી વાત કરીએ આપણે પેલા પોલિએસ્ટર શું છે એ સમજીએ પોલિએસ્ટર સંશ્લેષિત રેસા છે પોલિએસ્ટર રેસાનું નામ છે જેમ આપણે આગળ રેયોન નાયલોન એ રેસાનો અભ્યાસ કર્યો એના જેવા જ રેસા એટલે આ પોલિએસ્ટરના રેસા કેવા છે તો કે સંશ્લેષિત એટલે કે કૃત્રિમ માનવ સર્જિત કે પછી માનવ નિર્મિત એવા પ્રકારના રેસા છે સાથે એ કેવા પ્રકારના છે તો કે એમનું કાપડ છે એ જલ્દીથી ચોળાઈ જતું નથી આપણે કાપડના બીવડું વાળીએ તો એ જલ્દીથી ચોળાતું નથી ફરી પાછું આપણે ખેડીએ સરખું કરીએ તો આરામથી થઈ જાય છે ઘડિયો પડતી નથી એટલે કે ચોળાતું નથી એ તેનો આ ગુણધર્મ છે કડક છે એકદમ કાપડ છે એકદમ કડક છે સહેલાઈથી વાળી શકાય એવું હોતું નથી કડક છે એટલા માટે ધોવામાં પણ ખૂબ સરળ છે જ્યારે મેલું થાય છે ગંદુ થાય છે ત્યારે એને આપણે ધોવા માટે નાખીએ તો ધોવામાં આપણને ખૂબ સરળતા રહે છે પહેરવાના શર્ટની અંદર મોટા ભાગે આપણે શર્ટ પહેરીએ છીએ એની અંદર આ પોલિએસ્ટરના કાપડનો ઉપયોગ થાય છે બીજી અન્ય વસ્તુ પણ બનાવી શકાય પણ મોટા ભાગે શર્ટ અને અન્ય વસ્તુ આ પોલિએસ્ટરના કાપડથી બનાવવામાં આવે છે ઉદાહરણ તરીકે કદાચ તમે દુકાને ગયા હોય વેપારી કાપડ વાળાની દુકાને તો તમને એવો કહેશે કે ટેરિલિન આવો શબ્દ છે એના માટે ટેરિલિનનું કાપડ છે બરોબર એ ટેરિલિન એ શું છે તો કે આ પોલિએસ્ટરનો જે પ્રકાર છે એની અંદર જુદા જુદા પ્રકારો હોય છે એની અંદર આ ટેરિલિનનું કાપડ એકદમ સરસ મજાનું સુંદર કાપડ હોય છે જે શર્ટ માટે ઉપયોગી હોય છે મમ્મીની સાડીઓ પણ એની અંદરથી ઘણી બધી બનેલી હોય છે તેના ખૂબ જ પાતળા રેસા બનાવી શકાય છે ગુણધર્મ એનો એવો છે કે જ્યારે ભણવામાં આવે કારખાનાની અંદર મોટા મોટા મશીનોની અંદર એને નાખવામાં આવે ત્યારે એના પાતળા રેસાઓ જેમ આપણે રેટીઓ દ્વારા કાતી અને લાંબા લાંબા તાર કરી શકીએ ને એવા પ્રકારના રેસાઓ બનાવી શકાય છે કે જેથી તેને અન્ય કોઈ પણ તાંતણાની માફક ભણી શકાય છે અને વણવું હોય બીજા સાથે મિશ્રણ કરવું હોય તો એનું મિશ્રણ પણ સહેલાઈથી થઈ શકે છે એટલે આ એનો ખૂબ અગત્યનો ગુણધર્મ છે કે એના પાતળા રેસા બનાવી શકાય છે તથા બીજા સાથે એનું મિશ્રણ કરવું હોય તો પણ સહેલાઈથી કરી શકાય છે દાખલા તરીકે હું તમને ઉદાહરણ આપું તમારા ઘરમાં મમ્મીએ રસોડાની અંદર છે ખાંડની અને ચોખાની બરણી હશે જો જોઈ એ રસોડાની અંદર આવી ખાંડની બરણી ઈ છે પીઈટી શું કહેવાય એને પેટ આ પેટ પીઈટી એની બરણી ચોખા ભરેલા હોય છે એની બરણી એ આ પોલિએસ્ટર નું જ ઉદાહરણ છે પોલિએસ્ટર થી બનેલી છે પેટ હવે તમને એમ થશે કે સર આ નવો શબ્દ પેટ એટલે શું તો સમજાવું છું કે પેટ છે એ પોલિએસ્ટર નું ખૂબ જ જાણીતું સ્વરૂપ છે પોલિએસ્ટર નો જે ભાગ છે પોલિએસ્ટર નો જે પ્રકાર છે શું શું બનાવી શકાય અંદર તમે બાટલીઓ વાસણો છે આપણા ઘરમાં ઘણા બધા પ્રકારના વાસણો પણ એવા હોય છે પાતળી ફિલ્મ વાયરો અને બીજી ઘણી બધી ઉપયોગી વસ્તુઓ બનાવવા માટે આ પેટ નામનું પ્લાસ્ટિક આમ તો બરોબર એ પોલિએસ્ટર એનો ઉપયોગ કરવામાં આવે છે હવે પોલિએસ્ટર ની વાત કરીએ આપણે તો કે પોલિએસ્ટર ઇ પોલી પ્લસ એસ્ટર ગુજરાતીમાં સંધિ છૂટી પાડીએ એટલે પોલી પ્લસ એસ્ટર બેને ભેગા કરીએ સંધિ જોડણી ભેગી કરીએ સંધિ જોડીએ એટલે કે પોલિએસ્ટર શબ્દ મળે છે આપણને એની અંદર આ એસ્ટર નામનું
પોલિએસ્ટર માં એસ્ટર જે છે એના નામના રસાયણના પુનરાવર્તન જે એસ્ટર નામનું જે રસાયણ છે ઈ વારેવારે રિપીટ કરવામાં આવે છે પુનરાવર્તન કરવામાં આવે છે હવે તમને એમ થાય કે સર આ એસ્ટર એટલે શું તો એસ્ટર છે એવા પ્રકારનું રસાયણ છે કે જે ફળોને તેની સુગંધ આપે છે ફળ હોય છે દાખલા તરીકે આપણે જે ખાઈએ છીએ એની અંદર આપણે સુગીય સફરજન છે નારંગી છે બધા ફળ છે ખાવા માટે એની અંદર સરસ મજાની સુગંધ આવે છે ને એ શેને લીધે આવે છે તો આ એસ્ટર ને લીધે એ સુગંધી પદાર્થ એસ્ટર પોલીકોટ પોલીવુલ તથા ટેરીકોટ જેવા નામથી એનું કાપડ વેચાય છે મિત્રો યાદ રાખજો ખાલી જગ્યામાં એમસીક્યુમાં પૂછાશે પોલીકોટ પોલીવુલ અને ટેરીકોટ આ ત્રણ પ્રકારના બીજા છે કે જેના નામથી બજારમાં એ વેચી શકાય છે આ બધા જ પોલિએસ્ટર પોલિએસ્ટર મુખ્ય છે આ એના પેટા પ્રકાર અથવા તો એના અન્ય નામો કહી શકાય એને એમાંથી આપણે અહીંયા જોઈએ કે પોલીકોટ છે હવે પોલીકોટ કેને કહેવાય તો પોલીકોટ કોને કહે છે એવો પ્રશ્ન પૂછાય તમે એને જાણ હોવી જોઈએ કે પોલિએસ્ટર અને કોટન કોટન એટલે કપાસ નું મિશ્રણ પોલીકોટ એ શું છે તો કે પોલિએસ્ટર પ્લસ કપાસ અને પોલિએસ્ટર મિશ્રણ કરી અને જે નવી વસ્તુનું ઉત્પાદન નવી વસ્તુ આપણને પ્રાપ્ત થાય છે એને પોલીકોટ કહેવાય બરોબર અને પોલીવુલ હમણાં જે શબ્દ વાપર્યો છે પોલીવુલ તો કે પોલિએસ્ટર અને પોલિએસ્ટરની સાથે વુલ વુલ એટલે ઊન ઊનનું કાપડ આવે જોયું ને બરોબર ગરમ કપડાઓ જે હોય એ ઊન એનું મિશ્રણ છે એટલે કે આ પોલિએસ્ટર પ્લસ ઊન વુલ બરોબર એ બંનેનું મિશ્રણ કરીને જે નવો પદાર્થ પ્રાપ્ત થાય છે એને આપણે પોલીવુલ તરીકે ઓળખી શકીએ છીએ તો આ પોલિએસ્ટર છે એ આપણા જીવન સાથે ખૂબ જોડાયેલું અગત્યનું એક એમ કહી શકાય કે અગત્યનો એક ભાગ છે આપણી સાથે જીવન સાથે જોડાયેલો